ચાલો બધાને નમસ્કાર અને તમારા બધાનું ભાવભીનું સ્વાગત સલીમ સોમાણી તમને વધુ એક એન્ટ્રીચમેન્ટ સેશનમાં હૃદયપૂર્વક આવકારે મિત્રો જ્યારે ઇન્ટરસેક્શનની વાત કરીએ તો એનો અર્થ એ થાય કે મેથેમેટિકલી એટલે કે ગાણિતિક રીતે જો વિચારીએ તો એ છેદિકા બે રેખાઓ જ્યારે છેદતી હોય તો એનો જે છેદગણ છે એ ઇન્ટરસેક્શનને કારણે ઉદભવે છે એક બિંદુ એનો જવાબ આવે છે એટલે બે રેખા અને તમે જો બે રસ્તા તરીકે કલ્પો અથવા એક કરતાં વધારે રસ્તા તરીકે લો તો આ ઇન્ટરસેક્શન છે એ અતિ મહત્વનું એટલે બને છે કે પછી રસ્તો છે એ બદલાતો પણ હોય છે રાહ છે એ પસંદગીનો પણ ત્યાં અવકાશ આપણને મળતો હોય છે એટલે જિંદગીમાં ઘણી બધી વખત ઘણા બધા રસ્તાનું ઇન્ટરસેક્શન થતું હોય તો ઘણા બધા નિર્ણય છે એ લેવાના આવતા હોય અને એ નિર્ણય એ હોય કે કયા રસ્તે ચાલવું અમુક રસ્તા છે એ વિકટ પણ આપણા માટે સાબિત થતા હોય અને અમુક રસ્તા છે એ એ સુગમ પણ આપણા માટે બનતા હોય એવું લાગે અનુભવ છે એ સૌથી મોટી સંપદા આપણા માટે બનતી હોય એટલે ક્યારેક નિર્ણય ખોટો પણ લેવાયો હોય તો પણ એ રસ્તો કે જે પસંદ કર્યો એના પર ચાલવાનું હોય તો પછી આનંદથી ચાલવું એટલે ઇન્ટરસેક્શન છે એ અતિ મહત્વની બાબત છે એટલે આ શબ્દ સાથે જ્યારે ચિંતનાત્મક વાત આપણે માંડી હોય તો ઇન્ટરેક્શન પણ ત્વરિત આપણને સ્ફુરે એટલે જ્યારે કોઈ સેશન હોય અને એમાં વૈચારિક આદાન પ્રદાન થતું હોય તો બંને પક્ષે પામવાનું થતું હોય અને પ્રતિભાવની હું વાત કરતો હું તો એ ઇન્ટરસેક્શનની જેમ એ ઇન્ટરએક્શન હોય છે કે તમે જ્યારે કોઈ વાત પૂછો છો કોઈ મિત્રને કે તમારા સહાધ્યાયીને કે પછી તમારા ફ્રેન્ડ્સને કે પાર્ટિસિપન્ટ્સને તો એ પ્રતિભાવ આવતો હોય છે અને પછી આદાન પ્રદાન વૈચારિક શક્ય ઇન્ટરેક્શનને કારણે બનતું હોય એટલે કમ્યુનિકેશન સ્કિલ છે એ પણ ટેસ્ટ પર એ વખતે ચડતી હોય છે અને સંક્ષિપ્તમાં સરસ રીતે આખી વાત મૂકી શકાતી હોય એટલે ઇન્ટરેક્શન છે એ પણ આ ઇન્ટરસેક્શનની સાથે જ યાદ આવે ઇન્ટિમેશન એટલે તમે કોઈને ઇન્વિટેશન આપ્યું છે એટલે ઇન્વિટેશન પણ એક શબ્દ છે આમંત્રણ ઘણી બધી વખત ઘણા બધા મસ્ત મજાના પુસ્તકો આપણને ઇન્વિટેશન આપતા હોય ઇજન આપતા હોય કે તમે એમાંથી પસાર થાવો અને એમાંથી આપણે પસાર થઈએ તો એનો જે અદ્ભુત આનંદ આપણે પામતા હોઈએ પછી જોયો શેરિંગ પણ એનાથી શક્ય બને કે સરસ મજાના પુસ્તકમાંથી પસાર થયા અને પછી ગમતાનો ગુલાલ કરવાના ભાગરૂપે જ્યારે એના પર વાત માંડીએ તો આપણને પોતાને અને મિત્રોને પણ એનાથી માલામાલ થવાનો અવસર પણ મળે અને જે મજા આવે છે એ આનંદ છે એ આપણે સરસ રીતે અભિવ્યક્ત કરવામાં ઘણી બધી વખત આપણે તીવ્રતાથી સફળ થતા નથી હોતા એવું લાગે કારણ કે એ એ શબ્દાતીત પણ ઘણી બધી વખત હોઈ શકે છે એટલે ઇન્વિટેશન પણ છે એ એક એવો શબ્દ છે કે જે આપણને ઇજન મળતું હોય સમારોહમાં જોવાનું કે પછી કોઈ પ્રસંગમાં જવાનું કે પછી આ રીતે આપણા રસના વિષયો છે તમે ચિત્ર દોરતા હો તો પેલો કોરો કેનવાસ છે તમને ઇન્વિટેશન આપે કે આમાં અંકિત કરો રેખાઓ અને આમાં સરસ મજાના રંગો પૂરો અને પછી તમે એ ચિત્ર છે એ સરસ રીતે એનો આકાર આપ્યા પછી મિત્રો સમક્ષ પ્રસ્તુત કરો આવું ઘણી બધી બાબતોમાં થતું હોય છે ઇન્વિટેશનનું એટલે ઇન્વિટેશનની સાથે આ ઇન્ટિમેશન છે એ પણ એટલી જ મહત્વની બાબત હોય છે એટલે મિત્રો ઇન્ટરેસ્ટ વધારાનો એક શબ્દ છે એ રસ રસ રૂચિ કયા ક્ષેત્રમાં છે એને આપણે કયા મુકામ પર લઈ જઈ શકીએ અને નવા ક્ષેત્ર નવા વિષય નવા મુદ્દા સંદર્ભે પણ આપણે રસ કેળવીને આગળ ધપીએ તો અદ્ભુત ફાયદો મળવાની આપણને શરૂઆત થતી હોય છે અને અંતિમ શબ્દ મારે તમને જે કહેવો છે આજના સેશનમાં ઘણી બધી વખત કહી ચૂક્યો છું એ છે ઇન્ટ્રોસ્પેક્શન એટલે જ્યારે અંતિમ મુકામ પર આપણે પહોંચતા હોઈએ અત્યારે આપણી આ ક્લિપ છે એ એના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે આ જ રીતે વરસની વાત કરીએ તો બે હજાર એકવીસનું વરસ છે એ અંતિમ તબક્કામાં પહોંચ્યું એટલે કે હવે છેલ્લું અઠવાડિયું એટલે હમણાં આ વર્ષ પૂરું થઈ જશે કદાચ એવું પણ બને કે તમે આ ક્લિપ જ્યારે સાંભળો ત્યારે એના પછીનું વરસ શરૂ થઈ ચૂક્યું હોય અને આ ક્લિપ છે એ સંદર્ભે એ રીતે તમે મૂલવી શકો કે આ તો ગયા વર્ષે બનેલી ક્લિપ છે અને હવે તો આપણે એનાથી પણ આગળ ધપી ગયા એટલે પરિવર્તન જગતનો નિયમ અને સમય છે એ સડસડાટ પસાર થતો જ રહેતો હોય છે એ વખતે સતત ઇન્ટ્રોસ્પેક્શન કરવાની જરૂરત હોય છે એનાથી આપણે ખામી અને ખૂબી બંનેનું મૂલ્યાંકન કરી અને પછી વધારે સરસ રીતે આગળ ધપવા માટેની આખી ભૂમિકા રચી શકીએ આયોજન કરી શકીએ આગળ ધપી શકીએ એટલે મસ્ત મજાના પુસ્તકો વાંચો સરસ મજાના ચલચિત્રો જુઓ સરસ મજાની જગ્યાએ ફરવા જાઓ સરસ મજાના મિત્રોને મળો વૈચારિક આદાન પ્રદાન કરો જ્યાં પણ શક્ય હોય ત્યાં મસ્ત મજાનો પ્રતિભાવ આપવાની શરૂઆત કરો તો આ વરસ છે એ જોવાનું છે સરસ ડાયનેમિક બુક ફેન આપે તમને ઇજન મસ્ત મજાના પુસ્તક વાંચવા માટે પુસ્તક ગોષ્ઠી બેઠકમાં હાજરી આપવા માટે નવું નવ વાંચો વિચારો મિત્રોમાં શેર કરો ગમતાનો કરો ગુલાલ એ માટે દરેક ક્ષણ પવિત્ર જ પછી તમે રણમાં હો કે અરણ્યમાં આપો રજા સલીમ સોમાણીને